હેલો સ્ટુડન્ટ્સ હું મયુલિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ અગિયાર સાયન્સ પ્રકરણ નંબર ત્રણના સ્વાધ્યાયનો દાખલા નંબર ત્રણ પોઈન્ટ અઢાર ત્રણ પોઈન્ટ ઓગણીસ જોવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ દાખલા નંબર ત્રણ પોઈન્ટ અઢાર વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ પોઈન્ટ અઢારની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે જેમાં કહ્યું છે કોઈ એક રાજમાર્ગ પર ત્રીસ કિલોમીટર પર અવરની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં એકસો બાણું કિલોમીટર પર અવરની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ એકસો પચાસ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કિલોમીટર પર અવર નથી આ ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે તમે સીબીએસસીની જે બુક જોશો એમાં મીટર પર સેકન્ડ લખેલું છે તો અહીં આપણે કિલોમીટર પર અવરની જગ્યાએ મીટર પર સેકન્ડ લઈશું બરાબર છે તો એકસો પચાસ મીટર પર સેકન્ડના વેગ હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે નોંધ ગોળીને તે ઝડપ નક્કી કરો કે જે ચોરની કારને નુકસાન પહોંચાડી શકે તો કરવાની છે તે પ્રમાણે મેં અહીં આકૃતિ દોરેલી છે જેમાં એક રસ્તા પર રાજમાર્ગ પર એટલે કે હાઈવે પર મેં એક પોલીસ વાન બતાવી છે અને એની જ દિશામાં ગતિ કરતી એક ચોરની કાર બતાવી છે અને તમે જોઈ શકો છો કે એક પોલીસ વાળો બારીમાંથી બહાર નીકળી અને ગોળી છોડે છે તો આ વિદ્યાર્થી મિત્રો ગોળી છે બરાબર આપણે અહીં જે પોલીસની કારનો જે વેગ છે ઝડપ છે એ તમને આપેલી છે હવે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરે છે એટલા માટે હવે ઝડપ અને વેગ સમાન બનશે ઓકે તો હવે હું વેગ લખું તો પણ ચાલી જાય તો વેગનું મૂલ્ય ત્રીસ કિલોમીટર પર અવર આપેલું છે જે ચોરની કારના વેગનું મૂલ્ય આપેલું છે એ છે એકસો બાણું કિલોમીટર પર અવર અને જે ગોળી નીકળે છે એ એકસો પચાસ મીટર પર સેકન્ડ જેટલા વેગથી તમને આપેલી છે પરંતુ તમે ધ્યાનથી સમજશો વિદ્યાર્થી મિત્રો તો જે ગોળી છે એ ગોળી ચાલતી ગાડીમાંથી એટલે કે પોલીસ વાન એ ગતિ કરી રહી છે અને પોલીસ વાન ગતિ કરી રહી હોય તે દરમિયાન ગોળી છૂટે છે એટલે કે આપણે એવું લખી શકીએ કે આ જે જે કારમાંથી છૂટતી ગોળીનો વેગ 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 છે છે એ સાપેક્ષ આપેલો બરાબર આપણે સાપેક્ષ વેગની થિયરી જોયેલી હતી કે જ્યારે બે પદાર્થો ગતિ કરતા હોય જો એક પદાર્થનો વેગ બીજા પદાર્થના સાપેક્ષ જોવામાં આવે તો એને આપણે સાપેક્ષ વેગ તરીકે લખતા તો અહીંયા પણ સેમ વસ્તુ થશે જ્યારે પોલીસની કાર આગળ વધી રહી હોય અને એમાંથી જો ગોળી છૂટે તો જે ગોળીનો વેગ છે એટલે કે પોલીસ માં ની કારમાંથી નીકળતી ગોળીનો વેગ એ એકચ્યુઅલી સાપેક્ષ વેગ તરીકે લખાય અને એટલા જ માટે મેં શું લખ્યું છે વીબીપી તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ આપણે શું કરવું પડે આ કિસ્સાને ધ્યાનમાં લેવો પડે તો જુઓ અહીંયા લખી શકું કે વાનમાંથી ગોળીને છોડતા ગોળીનો વેગ પોલીસની સાપેક્ષે એટલે કે તમને આપેલો છે વીબીપી બરાબર એકસો પચાસ મીટર પર સેકન્ડ જેટલો છે ઓકે હવે આપણે જાણીએ છીએ કે સાપેક્ષ વેગને આપણે કેવી રીતે લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો વીબીપી હોય વીબી માઇનસ વીપી ઓકે તો હવે મારે શું શોધવાનું છે વીબી એટલે કે ગોળીનો વેગ શોધવાનો છે તો હું એને સૂત્રનો કરતા બનાવું વીબી બરાબર વીબીપી વીપી તો વિદ્યાર્થી મિત્રો આ જે વીબી મળ્યું એ આપણને ગોળીનો વેગ આપશે તો વીબી શું છે જ્યાં વીબી ગોળીનો વેગ છે

મીટર પર સેકન્ડમાં આપેલી છે તો આપણે શું કરીશું કે પોલીસની વાનનો વેગ તમને ત્રીસ કિલોમીટર પર અવર આપેલો છે ચેક કરી લો જુઓ ત્રીસ કિલોમીટર પર અવરનો છે તો આ કિસ્સાની અંદર આપણે એને જો મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો હજાર વડે ગુણવા પડે અને છત્રીસો વડે ભાગવા પડે બરાબર તો આ બંને મીંડા નીકળી જશે વિદ્યાર્થી મિત્રો અને આપણી પાસે આવે ભાગ્યા તો વિદ્યાર્થી મિત્રો વીપી બરાબર આવશે આઠ પોઈન્ટ તેત્રીસ મીટર પર સેકન્ડ ઓકે ચલો હવે અહી આપણે ચોરની કારનો વેગ શોધીશું તો ચોરની કારનો વેગ તમને આપેલો છે એકસો બાણું કિલોમીટર પર અવર તો અહીં લખી શકું એકસો બાણું કિલોમીટર પર અવર એને જો મારે મીટર પર સેકન્ડમાં ફેરવવો હોય તો હજાર વડે ગુણવા પડશે અને છત્રીસો વડે ભાગવા પડશે આવું કેમ કર્યું છે તમને ખબર છે એક કિલોમીટર બરાબર હજાર મીટર અને એક અવર બરાબર છત્રીસો સેકન્ડ ઓકે તો મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે હજાર વડે ગુણવા પડે છત્રીસો વડે ભાગવા પડે તો દેર ફોર આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો વીટી બરાબર આ બંને મીંડા કપાઈ જશે આ બંને મીંડા કપાઈ જશે તો એક હજાર નવસો વીસ ભાગ્યા છત્રીસ આવે અને જો એનું તમે સોલ્યુશન કરો તો તમને મળશે 53.33 પોઈન્ટ તેત્રીસ મીટર પર સેકન્ડ ઓકે તો વિદ્યાર્થી મિત્રો મેં પોલીસની વાન અને ચોરની કાર આ બંનેનો જે તમને વેગ આપેલો છે એ મીટર પર સેકન્ડમાં રૂપાંતરણ કરી દીધું હવે જુઓ મેં અહીં ગોળીના વેગનું સૂત્ર મેળવી લીધું છે વીબી ઇઝ ઇક્વલ ટુ આને સમીકરણ નંબર એક આપીએ તો હવે સમીકરણ એકમાં હું વેલ્યુ મૂકી દઈ શકું છું જુઓ તો વીબી આપણે લખી શકાય કે તો વીબી બરાબર વીબી વીબીપી આપણને આપેલું છે એકસો પચાસ વત્તા વીપી હમણાં હાલ જ મીટર પર સેકન્ડમાં આપણે રૂપાંતરણ કરીને શોધ્યું કેટલું આવ્યું આઠ પોઈન્ટ તેત્રીસ તો આઠ પોઈન્ટ તેત્રીસ તો ટોટલ થશે વીબી બરાબર એકસો અઠાવન પોઈન્ટ તેત્રીસ મીટર પર સેકન્ડ તો આ તમને મળ્યું ગોળીનો વેગ હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં

ચોરની કારની સાપેક્ષે વેગ શું આવશે વીબીટી લખી શકાય ગોળીનો ચોરની કારની સાપેક્ષે વેગ વીબીટી તો અહીંયા શું લખી શકું વીબી માઇનસ વીટી વીબી આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો જુઓ એકસો અઠાવન પોઈન્ટ તેત્રીસ માઇનસ આપણે વીટી પણ શોધી લીધેલો છે જુઓ એકસો ત્રેપન સોરી ત્રેપન પોઈન્ટ પર સેકન્ડ તો પાંચ મીટર પર સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો ગોળી ચોરની કારને એકસો પાંચ મીટર પર સેકન્ડ જેટલા વેગથી ટકરાશે નુકસાન પહોંચાડશે તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો જવાબ આ ફક્ત તમને જો સાપેક્ષ વેગનો કન્સેપ્ટ ક્લિયર હોય વિદ્યાર્થી મિત્રો તો આ દાખલો ખૂબ જ સરળ છે ફક્ત શરૂઆતમાં જે ગોળી છે એનો પોલીસની કાર્ય પોલીસની સાપેક્ષે જે વેગ આપેલો છે એમાંથી ગોળીનો વેગ શોધવાનો છે અને ત્યારબાદ ગોળીનો ચોરની સાપેક્ષે વેગ આપણે પ્રાપ્ત કરીશું તો આપણને જવાબ મળી જાય ઓકે હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ઓગણીસ મિત્રો ઓગણીસની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે જેમાં કહ્યું છે કે નીચે આકૃતિ ત્રણ પોઈન્ટ બાવીસમાં માં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો તો તમને આલેખ એ બી અને સી આપેલો છે અને આ ત્રણે ત્રણ આલેખો માટે તમારે યોગ્ય પરિસ્થિતિ સૂચવવાની પરિસ્થિતિ સૂચવની મતલબ શું થાય કે તમારે રિયલ લાઈફનો એક એવો એક્ઝામ્પલ આપવાનો છે જે એક્ઝામ્પલ જો આપણે એને આલેખમાં રૂપાંતરણ કરીએ તો એ એનો આલેખ આ બને ઓકે તો જુઓ જે ગ્રાફ એ છે સૌથી પહેલા આપણે એના વિશે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં એક દડો લીધેલો છે

તો જ્યારે દડાને લાત મારવામાં આવે છે ત્યારે દડાની વેગ ધીમે ધીમે વધશે તો દડાની વેગ વધે એટલે તો આપણે આ રીતે બતાવી શકીએ આ જે બતાવશે એ દડાનો વેગ વધે છે એવું બતાવે છે આ ભાગ આને આપણે પોઝિશન એ કહીશું હવે સી ઉપર જઈ અને ટકરાયો ટકરાયા પછી આ દિશામાં એ ફંટાઈ ગયો હવે એની જે ઝડપ હશે ટકરાવાના કારણે શું થાય ઓછી થાય તો જો ઝડપ ઓછી થાય તો આપણે ગ્રાફ આ રીતે એનો ઢાળ કેવો આવે આવે ઉતરતો આપણે જોયું છે કે જ્યારે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરીએ અને વેગ વધતો હોય તો ગ્રાફ ચઢતો આવે અને વેગ સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરીએ અને વેગ ઉતરતો હોય એટલે કે વેગ ઘટતો હોય તો ગ્રાફ કેવો આવે ઉતરતો આવે તો હવે આ કિસ્સામાં દડો ટકરાયા પછી બીજી દિશામાં ફંટાઈ એનો વેગ ઓછો થયો અને ઓછા વેગે જઈ કોઈ દિવાલ સાથે અથડાયો ધારો કે આ દિવાલને આપણે બી પોઝિશન કહીએ તો બી પોઝિશન ઉપર આયા પછી દડો કેવો થઈ જાય છે સ્થિર થઈ જાય છે હવે સ્થિર થઈ જાય તો પછી પાછો એનો ગ્રાફ શું આવે સીધી રેખા ઓકે તો એનો મતલબ કે અહીં જે યોગ્ય ભૌમિતિક પરિસ્થિતિ દર્શાવવી હોય તો આપણે આ રીતે બોલની પરિસ્થિતિ દ્વારા આ ગ્રાફને દર્શાવી શકીએ બરાબર છે તો આવી જ રીતે તમારે આ બાકીના બે ગ્રાફમાં પણ કોઈ એક રિયલ લાઈફનો એક્ઝામ્પલ લઈ અને ગ્રાફ ને સમજાવવાનો છે ચાલો આપણે ગ્રાફ નંબર ટુ ઉપર જઈએ એટલે કે બી ઉપર જઈએ તો વિદ્યાર્થી મિત્રો ગ્રાફ નંબર બી માં તમને આ રીતે તમે જોઈ શકો છો એ પ્રમાણે તમને વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે તો એને આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલ દ્વારા સમજીશું તો તમે જુઓ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરેલો છે અને આ ગ્રાફ માટે થોડા ઊંચા અંતરે પકડી અને છોડી દઉં છું તો દડો ક્યાં જાય નીચે પડે અથવા હું દડાને જમીનથી થોડી ઊંચાઈએ લઈ જઈને ફેંકું છું તો દડો ક્યાં આવે જમીન ઉપર જાય જમીન ઉપર ટકરાશે ફરીથી એ ટપ્પી પડી થોડો ઊંચો આવશે ફરીથી એ જમીન ઉપર જશે આ રીતે ટપ્પી પડી અને દડો ધીમે ધીમે ઉપર નીચે થઈ અને અમુક સમય પછી શાંત થઈ જશે એટલે કે દડો જમીન ઉપર સ્થિર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે દડો ફેંકવામાં આવે છે ત્યારે દડાનો વેગ એ ધીમે ધીમે વધશે બરાબર છે અને દડો આપણે અત્યારે નીચેની તરફ જો પોઝિટિવ દિશા ગણીએ ધન દિશા ગણીએ નીચેની તરફ તો વેગ વધે તો એના વેગનું આપણે આ રીતે ગ્રાફ દોરી શકાય પછી શું થાય છે દડો ટકરાયા પછી ઉપર જાય છે હવે વિદ્યાર્થી મિત્રો દડો ટકરાયા પછી જ્યારે ઉપર જાય ત્યારે પહેલાની સરખામણીમાં એ ઉપર નહીં આવી શકે એટલે કે હવે દડો ટકરાયા પછી ઉપર ગયો અને ફરીથી એ નીચે આવે છે હવે નીચે ફરીથી ઉપર જઈને ક્યાં આવે નીચે તો આ કેસમાં ફરીથી આપણે ઉપરથી નીચેનો ગ્રાફ આ રીતે બનાવી શકીએ હવે જમીન ઉપર ટકરાયો ફરીથી પાછો ઉપર ગયો ફરીથી પાછો નીચે આવ્યો ફરીથી પાછો ઉપર ગયો ફરીથી પાછો એ રીતે તમે આ રીતે તમને ગ્રાફ દોરેલો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે ધીમે ધીમે દડો શું કરશે ટપ્પી પડે જશે અને અમુક સમય પછી સ્થિર થઈ જશે તો આ વિદ્યાર્થી મિત્રો ગ્રાફ કોનો છે જ્યારે દડાને આપણે અમુક ઊંચાઈએથી પકડી અને અને છોડી દઈએ ટપ્પી એને ખવડાવીએ તો એનો ગ્રાફ આ રીતે બને ચલો હવે ગ્રાફ નંબર સી ઉપર જઈશું તો ગ્રાફ નંબર સી માં તમે જુઓ રકમમાં તમને પ્રવેગ એ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે તો અહીં આની યોગ્ય ભૌતિક પરિસ્થિતિ દર્શાવવા માટે ફરીથી મેં એક દડાનો ઉપયોગ કર્યો છે અને દડો અચળ વેગ થી ધારો કે આ દિશામાં ગતિ કરે છે અને અચાનક હું બેટથી બહુ સૂક્ષ્મ સમય માટે ડેલ્ટા ટી સમય માટે એને બેટ વડે ફટકારું છું અને દડો ફટકારવાના કારણે એ વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં ફરીથી થોડા ઓછા વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આનો મારે ગ્રાફ દોરવો હોય તો ધારો કે જે વેગ છે એ અચળ છે આ રીતે આપણે પ્રવેગનો આ પ્રવેગનો ગ્રાફ છે એટલા માટે વેગ આપણે લખવું હોય તો એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી વેગ અચળ હોય તો પ્રવેગ કેવો થઈ જાય ઝીરો થઈ જાય એટલે જ્યાં સુધી પદાર્થ દડો અચળ વેગથી ગતિ કરે છે ત્યાં સુધી એનો ગ્રાફ આ રીતે આવે પછી આને જેવો ટકરાવું છું વેગમાં થોડો ફેરફાર થશે અને થોડો ફેરફાર થાય તો સાધારણ વેગમાં વધારો થાય અને ફરીથી વેગ શું થઈ જાય છે અચળ થઈ જાય છે અચળ થઈ જતો હોય પાછું એનું મૂલ્ય શું થઈ જાય ઝીરો થઈ જાય તો આ જે પીક આવ્યું એ પીક સાનું આવ્યું જ્યારે આપણે દડાને ખૂબ નાના સમય માટે ફટકાર્યો ત્યારે એનામાં વેગનો ફેરફાર અથવા વેગનું મૂલ્ય મળ્યું બાકીના સમયમાં વેગ અચળ હોવાથી પ્રવેગ કેવો બને છે શૂન્ય બને છે ઓકે તો આ વિદ્યાર્થી મિત્રો તમારું જે ત્રણ ગ્રાફ આપેલા હતા એની યોગ્ય ભૌતિક પરિસ્થિતિ દ્વારા આપણે એને સમજાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે આપણે જે બે આજના દાખલા કવર કર્યા છે એ દાખલાના અનુસંધાનમાં તમને કોઈ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો તમે જરૂરથી કમેન્ટ સેક્શનમાં લખી જણાવો હું એનો જવાબ આપીશ જે વિદ્યાર્થી મિત્રો નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો જો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલશો નહીં લાઈક બહુ મહત્ત્વની વસ્તુ છે એ મારા માટે એક મોટિવેશનનું કામ કરે છે તો તમારા લાઈક્સ જો વધશે તો મને વધારેને વધારે વિડીયો બનાવવામાં અને જલ્દી વિડીયો અપલોડ કરવામાં મોટિવેશન મળશે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આજથી આ વિડીયો લેક્ચરથી હું જે પણ તમને બો અહીંયા સ્ક્રીન ઉપર સમજાવું છું એની હું પીડીએફ બનાવી અને ડિસ્ક્રિપ્શનની અંદર એ પીડીએફ તમને આપી દઈશ તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને આજે મેં જે બોર્ડ ઉપર કામ કર્યું છે એટલે ડિસ્પ્લે ઉપર જે મેં લખાણ લખ્યું છે એ બધાનું તમને પીડીએફ ફોર્મેટમાં મટીરિયલ મળી જશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્કસ ફોર વોચિંગ અને પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં બાય